નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સંસ્કૃત પાઠે ચિત્ર બધાની એક માં સૌનું હાર્દિક સ્વાગત કરું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સર્વનામ વિશે અભ્યાસ કરીશું. પહેલું સર્વનામ છે કેશવ. એનો અર્થ થશે આ. બીજું સર્વનામ છે સહ. તેનો અર્થ થશે તે અથવા તેનો. વિદ્યાર્થી મિત્રો, ખાસ મહત્વની વાત, આ બંને સર્વનામ પુલ્લિંગ એક વચનમાં જ વપરાય છે. આ બંને સર્વનામ પુલ્લિંગ એક વચનમાં વપરાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, એ સહ એટલે આ, સહ એટલે તે અથવા પેલો. હવે આપણો નિયમ એમ કહે છે કે આ બંને સર્વનામ પુલ્લિંગ એક વચનમાં જ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને ઉદાહરણ આપું છું. ઉદાહરણ એ, જેમ કે એસહ સુક. પણ આ ક્યારે આપણે કહી શકીએ? અહીંયા મારી સામે ટેબલ ઉપર પોપટ બેઠો હોય અને મારે કહેવું હોય તો કહી શકાય એસહ સુક. પણ સામેની બાજુએ જો પોપટ બેઠો હોય તો મારે ન કહેવાય એસહ સુક. એના માટે મારે વાપરવું પડે સહ સુક. સહ સુક તો એસહ એ નજીક માટે વપરાય છે, જયારે સહ એ દૂર માટે વપરાય છે. એસનો અર્થ થશે આ. એટલે મેં તમને કીધું કે અહીંયા પોપટ હતું એસહ સુક, આ પોપટ છે. પણ સામેની પેલી બારીએ બેઠો હોય તો મારે કહેવું પડે સહ સુક, એવો પોપટ છે. બીજું ઉદાહરણ, એસહ મયુર. સહ મયુર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ મનમાં એમ પ્રશ્ન થાય કે સર અહીંયા સુક કેમ આવ્યું, અહીંયા મયુર કેમ આવ્યું? તો એ માટે આપણે ઓછો છે એ તમે યાદ રાખશો તો તમને સરળતાથી આ જે સર્વનામની ખબર પડી જશે. અહીંયા હું લખું છું પુલ્લિંગ શબ્દોનો કોઠો. હવે આમાં પુલ્લિંગ શબ્દોનો કોઠો, એમાં સૌ પ્રથમ આવશે એક વચન, અહીંયા આવશે દ્વિવચન, અને અહીંયા આવશે બહુવચન. હવે વિદ્યાર્થી મિત્રો, સુક એ પુલ્લિંગ છે તો એક વચનમાં થશે સુક, જ્યારે દ્વિવચન થશે સુકુ, અને બહુવચન થશે સુકા. હવે અહીંયા કદાચ મારે ગુજરાતી કરવું હોય તો પોપટ એક વચનમાં પોપટ, દ્વિવચનમાં બે પોપટ. તો કારણ કે અહીંયા દ્વિવચન છે, જયારે બહુવચનમાં ઘણા બધા પોપટ થશે. તો સુક એટલા માટે મેં અહીંયા લખ્યું છે કે સહ સુક, કારણ કે આ એક વચન છે. એટલા માટે આપણો નિયમ એમ કહે છે કે આ બંને સર્વનામ પુલ્લિંગ એક વચનમાં જ વપરાય છે. પણ એસહ એ નજીક માટે વપરાય છે, જયારે સહ એ દૂર માટે વપરાય છે. અહીંયા સુક અને જગ્યાએ હલમાં અહીંયા મયુર લખવું હોય તો મયુર, પછી અહીંયા આવશે મયુરો, અને અહીંયા આવશે મયુરાહા. જો આનું ગુજરાતી કરવું હોય તો મોર, બે મોર, ઘણા બધા મોર. ત્રીજું જો પુલ્લિંગ લખવું હોય તો સિંહ, સિંહો, અને અહીંયા થશે સિંહા. હા, તો સિંહ, બે સિંહ, ઘણા બધા સિંહ. તો અહીંયા જો બીજું ઉદાહરણ તમને આપું તો બીજા ઉદાહરણમાં થશે, જેમ કે અહીંયા એસહ સિંહ. પણ નજીક છે એટલા માટે, નજીકની વસ્તુ માટે એસહ વપરાય છે, જ્યારે દૂરની વસ્તુ માટે સહ વપરાય છે સહ
તો જો અહીંયા લખો અહીંયા શું કહો આપણો અહીંયા નામ કે આ વખતે સમાન આ પુલ્લિંગ દ્વિવચનમાં લખાય છે આ પુલ્લિંગ છે એટલા માટે અહીંયા શું કહો આવ્યું શું કહો એટલા માટે અહીંયા મયુર આવ્યું અને એટલા માટે અહીંયા આવ્યું સિંહ શું કહો મયુર સિંહ તો એસ કરવાના આ બીજું સર્વનામ છે એસાહા તો અહિયાં એસા અને સા તો એસા નો અર્થ થશે આ સાનો અર્થ થશે તે અને તેરી તો આ બંને સર્વનામ સ્ત્રીલિંગ એકવચનમાં જ વપરાય છે આ બંને સર્વનામ સ્ત્રીલિંગ એકવચનમાં વપરાય છે આ બંને સર્વનામ સ્ત્રીલિંગ એકવચનમાં વપરાય છે એકાનો અર્થ છે આ અને સા એટલે તે અને તેરી હવે આપણે ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ છે એ જેમ કે ઈશા બાલિકા તો ઈશા એટલે આપણે આગળ ચર્ચા કરી ઈશા એટલે કે આ નજીક માટે વપરાય છે સા તે પેલી એ દૂર માટે વપરાય છે તો ઈશા બાલિકા તો આપણે અહીંયા છોકરી ઉભી હોય તો મારે કહેવું પડે એસા બાલિકા પણ થોડે દૂર ઉભી હોય તો હું કહી શકું કે સા બાલિકા પેલી છોકરી છે એ છોકરી છે તો એસા બાલિકા સા બાલિકા બીજું એસા પ્રતિમા પ્રતિમાનું અર્થ થાય મૂર્તિ આ મૂર્તિ છે અહીંયા મારી ટેબલની સામે મૂર્તિઓ તો કહી શકું વિદ્યાર્થી મિત્રો એસા પ્રતિમા પણ સામે એ સ્ટેન્ડ મૂકી હોય એની ઉપર મૂર્તિ મૂકેલી હોય તો મારે એસા પ્રતિમા ન કહેવાય કારણ કે કોઈ પૂછે કે ક્યાં છે મૂર્તિ તેમ કહેવું પડે કે સા પ્રતિમા તો એસા પ્રતિમા સા પ્રતિમા હવે બીજો એક મહત્વનો યાદ રાખવાનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો માટે એસા ઉત્પીઠિકા હવે ઉત્પીઠિકાનો અર્થ થાય છે ટેબલ પણ ટેબલ સંસ્કૃતમાં સ્ત્રીલિંગમાં વપરાય છે એ તમારે યાદ રાખવાનું એસા ઉત્પીઠિકા કે સા ઉત્પીઠિકા તો હવે પાછો તમારા મનમાં પ્રશ્ન આવે કે સર અહીંયા બાલિકા કેમ લખેલું છે અહીંયા પ્રતિમા કેમ લખેલું છે અહીંયા ઉત્પીઠિકા કેમ લખેલું છે તો એ પ્રશ્ન તમે જયારે આ પૂછો લખું ત્યારે તમારા મગજમાં ક્લિયર થઈ જશે તો અહીંયા મેં જો પુલ્લિંગ શબ્દનો કોહો લખ્યો હતો એવા સ્ત્રીલિંગ શબ્દનો કોહો છે તો અહીંયા લખી દઉં સ્ત્રીલિંગ શબ્દોનો કોઠો તો એમાં સૌ પ્રથમ આવશે એકવચન દ્વિવચન અને બહુવચન અહીંયા હશે એકવચન અહીંયા આવશે દ્વિવચન અને અહીંયા આવશે બહુવચન તો વિદ્યાર્થી મિત્રો આમાં બાલિકા સૌ પ્રથમ શું આવશે બાલિકા એકવચનમાં પછી દ્વિવચન કરશે બાલિકે જ્યારે બહુવચન કરશે બાલિકા શું કરશે બાલિકા હવે બાલિકા અહીંયા છે તો એક છોકરી બાલિકે બે છોકરીઓ અને બાલિકા ઘણી બધી છોકરીઓ પછી પ્રતિમા તો પ્રતિમા એટલે મૂર્તિ પ્રતિમા પ્રતિમે અને અહીંયા કરશે પ્રતિમા મૂર્તિ બે મૂર્તિ ઘણી બધી મૂર્તિઓ હવે ત્રીજું મેં છે તમે અહીંયા લીધું હતું કે જે ઉત્પીઠિકા શબ્દ છે એ સંસ્કૃતમાં સ્ત્રીલિંગમાં વપરાય છે તો અહીંયા ઉત્પીઠિકા એનો અર્થ થશે ટેબલ જ્યારે અહીંયા થશે ઉત્પીઠિકે શું થશે ઉત્પીઠિકે અને અહીંયા થશે ઉત્પીઠિકા તો હવે તમારો જે
તે તમને ખબર પડી કે વિદ્યાર્થી લીલા માલિકા હવે આપણું નિયમ છે કે આ બંને સર્વનાશ સુધી એક વચનમાં લખા છે જીવ હસ્તા સુધી જીવ વચન એસા તો માલિકા છે તેમ અહીંયા માલિકે નથી કારણ કે આપણું નિયમ જ છે કે આ સુધી એક વચનમાં લખા છે તો એસા માલિકા પ્રતિમા અનુસુધી હા માલિકા પ્રતિમા અનુસુધી હા પણ વિદ્યાર્થી તો તમારે વસ્તુ યાદ રાખવાનું છે કે એસા એ આ એ સ્ત્રીમાં ઉતાય છે અને સા તે સ્ત્રીલિંગમાં વપરાય છે પણ વિસ્તાર નથી માટે વપરાય છે જયારે કા અને દૂર માટે વપરાય છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું સર્વનામ છે એતર અને ત તો અહીંયા એતર એટલે આ અને ત એટલે તે અને પેલું આ બંને સર્વનામ આ બંને સર્વના નપુસકની એક વચનમાં જ વપરાય છે નપુસકની એક વચનમાં વપરાય છે એતત એટલે આ અને તત એટલે તે પેલું આગળની આપણે જે એ સા એમાં જોયું એમાં એ સ્ત્રીલિંગ માટે હતું એ સ નજીક માટે હતું સહદૂર માટે હતું એ સા સ્ત્રીલિંગમાં હતું પણ નજીક માટે હતું સા એ દૂર માટે હતું એમ એ તર એટલે આ અને તત એટલે તે પેલું પણ આ એતર પણ એવું છે આ નજીક માટે વપરાય છે તત એટલે તે પેલું એ દૂર માટે વપરાય છે પણ આ બંને સર્વના નપુસકની એક વચનમાં જ વપરાય છે એટલે વિદ્યાર્થી તો આપણે ઉદાહરણ જોઈશું ઉદાહરણ એમ પર પડ્યું તો તત્ફલમ બીજું ચિત્ર આ ચિત્ર છે પણ સામે બાહ્ય ચિત્ર હોય તો ચિત્ર ત્રીજું એક વાતાયણ તો વાતાયણ બારી નપુસકલિંગ માં આવે છે અહીંયા નજીક બારી હોય કહી શકાય એક વાતાયણ સામે જો બારી છે તો મારે કહી શકાય તો બાલિકા બાલિકે બાલિકા એનો લઘુસકલિંગ શબ્દનો પણ ચોખ્ખો છે એ તમારે યાદ રાખવાનું છે તો અહીંયા હું લખું છું લઘુસકલિંગ શબ્દોનો ચોખ્ખો તો એમાં થશે અહીંયા આવશે એક વચન એટલે કે એ અહીંયા આવશે દ્વિવચન એટલે કે અને અહીંયા બહુવચન એટલે ઘણા બધા તો શું અહીંયા આપણે બનાવવું તો ફલમ એક ફળ ફળે બે ફળ અને અહીંયા થશે ફળાન ઘણા બધા ફળ તો બીજું અહીંયા થશે ચિત્ર અહીંયા થશે ચિત્રે અને અહીંયા થશે ચિત્રા તો ત્રીજું અહીંયા થશે વાતાયણ અહીંયા થશે વાતાયણે જ્યારે અહીંયા થશે વાતાયણાની તો જો અને તમારો તમને સમજ પડી જશે અહીંયા ફલમ છે તો અહીંયા એક વચન ફલમ અહીંયા ચિત્ર તો ચિત્ર અને અહીંયા વાતાયણ તો વાતાયણ બરાબર છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે પછીનું સર્વનામ છે અહમ અને ત્વમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અહમ એટલે હું તો આ સર્વનામ પ્રથમ પુરુષ
એક વચન માં વપરાય છે. પ્રથમ પુરુષ એક વચન માં વપરાય છે. અહમ એટલે હું, પ્રથમ પુરુષ એક વચન માં વપરાય છે. પછી બીજું બોલના પોતાના માટે વાપરે છે. બોલના પોતાના માટે વાપરે છે. જેમ કે મારે કહેવું હોય તો અહીંયા અહમ શિક્ષક, તો અહીંયા હું કહી શકું ઉદાહરણ કે અહમ શિક્ષક, હું શિક્ષક છું. તો અહીંયા અહમ એટલે હું એ પ્રથમ પુરુષ છું, અહીંયા શિક્ષક એક વચન માં બધા. હવે અહીંયા તમારે જો શિક્ષક નું એક વચન બીજી વચન બહુવચન કરવું હોય તો એ પણ પુલ્લિંગ છે, તો એમાં પણ એ જ થશે. જેવો આપણે શુકાણ કોઠો હતો શિક્ષક, અહીંયા શિક્ષકો, અહીંયા થશે શિક્ષક. બરાબર છે. હવે દાખલા તરીકે અહીંયા સૈનિક પોતાના પર આપતો હોય તો અહીંયા એમ કે અહમ અહમ સૈનિક. તો સૈનિક નું જો આપણે એક વચન બે વચન બહુ વચન બનાવો તો શિક્ષક પ્રમાણે થશે. અહીંયા થશે સૈનિક, અહીંયા થશે સૈનિકો બે માત્ર, અહીંયા થશે સૈનિકા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ફરી કહ્યું છું, અહમ એટલે હું, એ પ્રથમ પુરુષ એ વચન માં વપરાય છે. અહીંયા એક વચન કેટલા માટે અહીંયા એક વચન આવ્યું, અહમ શિક્ષક, અહમ સૈનિક. હવે બીજું સર્વનામ છે વિદ્યાર્થી મિત્રો, ત્વમ. ત્વમ એટલે તું, ત્વમ એટલે તું. તો આ સર્વનામ સામે વાળા માટે, સામેની વ્યક્તિ માટે વપરાય છે. આ સર્વનામ સામેની વ્યક્તિ માટે વપરાય છે. તો એટલે તું. આ સર્વનામમાં બીજા પુરુષ, બીજો પુરુષ એટલે તું, તો આ બીજો પુરુષ છે. આ સર્વનામમાં બીજા પુરુષ એક વચન નું રૂપ વપરાય છે. એક વચન નું રૂપ વપરાય છે. બરાબર છે. દાખલા તરીકે મારી મામી છોકરી રહેતી હોય તો મારે કઈ કરતા કહી શકું કે ત્વમ માલિકા, ત્વમ ત્વમ માલિકા, તું છોકરી છે. શું કહેવાય? ત્વમ માલિકા, તું શું છોકરી છે. જયારે મારે અહીંયા સામે સૈનિક બેઠા હોય તો મારે પણ એમ કહેવું પડે કે ત્વમ સૈનિક, તું સૈનિક છે. ત્વમ માલિકા, તું છોકરી છે, તું સૈનિક છે. તો સૈનિક નો તો આપણને ખબર પડી જાય છે કે ત્વમ સૈનિક, એક વચન માં સૈનિક. તો બાલિકાનું જો આપણે એક વચન કરવું હોય તો બાલિકા, બાલિકે અને બાલિકા. હવે અહીંયા મેં કીધું છે કે વ્યક્તિ મારે વપરાય છે, બીજા પુરુષ એક વચન નું રૂપ વપરાય છે. તો અહીંયા આપણે એક વચન મૂક્યું બાલિકા, પાછું એક વચન મૂક્યું સૈનિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછી ચિત્ર બતાવીને આપણે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.